गुड मॉर्निंग स्टूडेंट्स, मारू नाम है समीर। लास्ट वीडियो में आपणे इन्सर्ट टेबना जुदा जुदा मेनू आइटमनो अभ्यास कर्यो, जेमा आपणे पेजिस टेबल्स सेक्शन तेमज इलस्ट्रेशन सेक्शन में पिक्चर्स ऑप्शन सुधी आपणे अभ्यास करेल छे। तो आजना वीडियो में आपणे इन्सर्ट मेनू टेबना ज अन्य ऑप्शनों अभ्यास करीशुं। तो पिक्चर बाद नेक्स्ट ऑप्शन है शेप्स। तमारा डॉक्यूमेंट में जुदा जुदा प्रकारना शेप इन्सर्ट करवा माटे तमे शेप ऑप्शन उपयोग करी शको छो। शेप ऑप्शन पर क्लिक करता ज तमने जुदी जुदी कैटेगरी में जुदा जुदा शेप जोवा मळशे, जेमां तमारी जरूरियात मुजबना शेप सिलेक्ट करी शको छो। दाखला तरीके रेक्टेंगल शेप पर क्लिक करी हूँ अहीं रेक्टेंगल सीम्बॉल एड करी शकुं छुं, तेमज रेक्टेंगल शेप ने जरूरियात मुजब तेनी साइज में वधारो तेमज घटाडो पण करी शकाय छे। अहीं आपेल रोटेट हैंडल द्वारा तमे शेप ने जुदी जुदी डायरेक्शन में रोटेट पण करी शको छो। तमे जोई शको छो कि शेप इन्सर्ट करता ज ड्रॉइंग टूल्स ना अंडर में फॉर्मेट नामनुं एक नवुं मेनू एड थयेलुं जोवा मळशे, जेना द्वारा तमे शेप ने जुदी जुदी रीते फॉर्मेट करी शको छो। फॉर्मेट मेनू में ज इन्सर्ट शेप सेक्शन नी अंदर तमे अहींथी पण जुदा जुदा शेप डायरेक्टली एक्सेस करी शको छो अने इन्सर्ट करी शको छो। ए ज रीते एडिट शेप ऑप्शन द्वारा तमे शेप ने चेन्ज करी शको छो। आ उपरांत शेपना पॉइंट ने एडिट करवा माटे एडिट पॉइंट्स नो तमे उपयोग करी शको छो, ज्यां तमे शेपना पॉइंट ने तमारी जरूरियात मुजब एडिट करी शको छो। ड्रॉ टेक्स्ट बॉक्स ऑप्शन द्वारा तमे कोईपण टेक्स्ट लखवा माटे तमारी जरूरियात मुजब टेक्स्ट बॉक्स ड्रॉ करी तेनी अंदर तमे कोईपण टेक्स्ट छे એ લખી શકો છો, જેને સરળતાપૂર્વક તમે કોઈ પણ લોકેશન ઉપર મૂવ કરી શકો છો। શેપ સ્ટાઇલ્સની અંદર તમે જોઈ શકો છો કે તમે જે શેપ ડ્રો કરેલ છે તેની સ્ટાઇલ તમે ફોર્મેટ કરી શકો છો। અહીં સ્ટાઇલ ગેલેરી પર ક્લિક કરતા તમને ગેલેરીઝની અંદર જુદી જુદી સ્ટાઇલના પ્રી ડિફાઇન ટેમ્પલેટ્સ આપેલ છે, જેમાંથી તમારી પસંદગી મુજબની સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો। શેપ ફિલ ઓપ્શન દ્વારા તમે શેપનો કલર ચેન્જ કરી શકો છો। ગ્રેડિયન્ટ ફિલ દ્વારા તમે શેપને ગ્રેડિયન્ટ ઇફેક્ટ અપ્લાય કરી શકો છો। ટેક્સચર ઇફેક્ટ દ્વારા શેપમાં તમે જુદી જુદી ટેક્સચર ઇફેક્ટ પણ અપ્લાય કરી શકો। શેપ આઉટલાઇન દ્વારા તમે શેપની આઉટલાઇન એટલે કે બોર્ડરને જુદો જુદો કલર અપ્લાય કરી શકો છો। શેપ ઇફેક્ટ્સ દ્વારા તમે શેપને જુદી જુદી ઇફેક્ટ અપ્લાય કરી શકો છો। શેપમાં ટેક્સ એડ કરવા માટે શેપ પર રાઇટ ક્લિક કરી એડ ટેક્સ ઓપ્શન પર ક્લિક કરવાથી તમે ટેક્સ એડ કરી શકો। ટેક્સને સિલેક્ટ કરી અહીંથી તમે તેને ફોર્મેટ કરી શકો। વર્ડ આર્ટ ગેલેરી દ્વારા પણ તમે શેપની અંદરની ટેક્સ્ટને ફોર્મેટ કરી શકો। ટેક્સ્ટને ફોર્મેટ કરવા માટે તમે અહીંથી ટેક્સ્ટનો કલર ચેન્જ કરી શકો, ટેક્સ્ટ આઉટલાઇન કલર ચેન્જ કરી શકો, ટેક્સ્ટ ઇફેક્ટ
અપ્લાય કરી શકો. તો આ રીતે શેપનો ઉપયોગ કરી તમે જુદા જુદા પ્રકારના ડાયાગ્રામ્સ તમારા ડોક્યુમેન્ટ્સમાં એડ કરી શકો. ફોર્મેટ મેનુમાં ટેક્સ્ટ ડાયરેક્શન દ્વારા તમે ટેક્સ્ટની ડાયરેક્શન ચેન્જ કરી શકો. ટેક્સ્ટનું અલાઇનમેન્ટ સેટ કરવા માટે અલાઇન ટેક્સ્ટ ઓપ્શન દ્વારા તમે ટોપ, મિડલ અથવા બોટમમાં અલાઇનમેન્ટ સેટ કરી શકો. ત્યારબાદના અરેન્જ સેક્શનમાં આપેલ ઓપ્શન પોઝિશન, રેપ ટેક્સ, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, અલાઇન, રોટેટ અને સાઇઝ રિલેટેડ ઓપ્શન આપણે ઓલરેડી પિક્ચર ઓપ્શનની અંદર જોઈ ગયેલા છીએ, તો અહીં તેની ચર્ચા કરતા નથી. ત્યારબાદનું નેક્સ્ટ ઓપ્શન છે સ્માર્ટ આર્ટ. તો સ્માર્ટ આર્ટ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટ્સની અંદર જુદા જુદા પ્રકારના ડાયાગ્રામ્સ ઉમેરી શકો છો. સ્માર્ટ આર્ટ પર ક્લિક કરતા જ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે, જ્યાં લેફ્ટ સાઈડમાં સ્માર્ટ આર્ટ માટેની જુદી જુદી કેટેગરી જોઈ શકાય છે, જેમાં લિસ્ટ, પ્રોસેસ, સાયકલ, હાયરાર્કી, રિલેશનશિપ, મેટ્રિક્સ, પિરામિડ વગેરે પ્રકારની અલગ અલગ કેટેગરીઝ આપેલી છે. જે તે કેટેગરીમાં સિલેક્ટ કરતા જ રાઇટ સાઈડના વિન્ડોની અંદર તમે એ કેટેગરીઝની અંદર અવેલેબલ જુદા જુદા પ્રકારના ડાયાગ્રામ જોઈ શકો છો. ડાયાગ્રામ પર ક્લિક કરતા જ એ ડાયાગ્રામ ડોક્યુમેન્ટ્સમાં એડ થયેલું જોવા મળશે. તો અહીંથી આપણે પ્રોસેસ કેટેગરીઝમાં આ ડાયાગ્રામને આપણે એડ કરીશું. તો આપ જોઈ શકો છો કે સિલેક્ટેડ ડાયાગ્રામ ડોક્યુમેન્ટ્સની અંદર એડ થયેલો જોવા મળે છે. ટેક્સ વિન્ડોની અંદર શેપ માટેની ટેક્સ અહીંથી મોડિફાય કરી શકો છો. અથવા ડાયરેક્ટલી ટેક્સ પર ક્લિક કરી પણ તમે ટેક્સને મોડિફાય કરી શકો છો. સ્માર્ટ આર્ટનો કલર ચેન્જ કરવા ચેન્જ કલર ઓપ્શન દ્વારા તમે તેનો કલર ટેમ્પલેટમાંથી ચેન્જ કરી શકો છો. રીસેટ ગ્રાફિક્સ ઓપ્શન દ્વારા ફરીથી તમે સ્માર્ટ આર્ટને રીસેટ કરી શકો છો. સ્માર્ટ આર્ટ સ્ટાઇલ ગેલેરી દ્વારા તમે તમારા સ્માર્ટ આર્ટ ચાર્ટની સ્ટાઇલ છે એ બદલી શકો છો. સ્માર્ટ આર્ટનો લેઆઉટ ચેન્જ કરવા લેઆઉટ ઓપ્શનમાંથી તમે તેનો લેઆઉટ બદલી શકો છો.
त्यारबाद नेक्स्ट ऑप्शन है चार्ट। तमारा डॉक्यूमेंट में विविध प्रकार चार्ट्स एड करवा तमे चार्ट बटन पर क्लिक करशो तो इन्सर्ट चार्ट डायलॉग बॉक्स डिस्प्ले थयेलो जोवा मळशे, ज्यां लेफ्ट साइड में विविध प्रकार की चार्ट्स की कैटेगरी आपेल छे। मुख्य चार्ट कैटेगरीज में कॉलम, लाइन चार्ट, पाई चार्ट, बार चार्ट, एरिया चार्ट, एक्सवाय स्कैटर चार्ट, स्टॉक चार्ट, सरफेस चार्ट, रडार चार्ट और कॉम्बो जेवी कैटेगरीज जोई शकाय छे। दरेक कैटेगरी पर क्लिक करता ज राइट साइड की विंडो में एक कैटेगरीज अंदर अवेलेबल जुदा जुदा चार्ट्स टेम्पलेट जोई शकाय छे, जेमांथी जे ते टेम्पलेट पर सिलेक्ट करवाथी तेनुं प्रीव्यू नीचे जोई शकाय छे। तो आप जोई शको छो कि कॉलम चार्ट में आपणे सिलेक्ट करेल चार्ट लेआउट इन्सर्ट थयेलुं जोवा मळशे। साथे साथे चार्टनो डेटा एंटर करवा माटे एक्सेल शीट पण ऑटोमेटिकली ओपन थयेली जोवा मळशे, ज्यां तमे चार्ट माटेनी वेल्यू मॉडिफाई करी शको। અહીં જોઈ શકો છો કે કેટેગરીઝ અને સિરીઝ માટે ડમી ડેટા આપણને આપેલ છે, જ્યાં આપણે આપણો પોતાનો ડેટા છે ઇન્સર્ટ કરી શકીએ છીએ। જેમ જેમ ડેટા મોડિફાઈ થતો જશે તેમ તેમ ચાર્ટ પણ સાથે મોડિફાઈ થતો જશે। અહીં એક્સ એક્સિસ પર કેટેગરીઝ આપેલી છે તેમજ વાય એક્સિસ માટે સિરીઝ આપેલી છે। તો અહીં એક્સ એક્સિસ પર આપણે યર એન્ટર કરશું તેમજ વાય એક્સિસ પર આપણે તે યર માટેનો ટોટલ સેલિંગ એન્ટર કરશું, જેના દ્વારા આપણે યર વાઇઝ ટોટલ સેલિંગ માટેનો ચાર્ટ તૈયાર કરશું। અહીં ત્રણ મંથ માટેનું આપણે સેલિંગ એન્ટર કરશું, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ। તો ટોટલ ચાર યર્સ માટે ત્રણ મંથનું સેલિંગ કઈ રીતે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થાય છે, તેમાં કેટલી વધઘટ થાય છે તેના માટેનો આપણે ચાર્ટ પ્રિપેર કરશું। તો અહીં આપણે સેલિંગ માટેનો ડેટા એન્ટર કરશું, તો આપ જોઈ શકો છો જેમ જેમ ડેટા એન્ટર થતો જશે તેમ તેમ ચાર્ટ ઓટોમેટિકલી મોડિફાઈ થયેલો જોવા મળશે। ડેટા એન્ટર કરતા જ આપણને ચાર્ટ છે એ પ્રિપેર થયેલો જોવા મળશે। ચાર્ટ ટાઇટલ પર ક્લિક કરીને તમે ચાર્ટને ટાઇટલ આપી શકો, આપ જોઈ શકો છો કે ચાર્ટ એન્ટર કરતા જ ચાર્ટ ટૂલ ઓપ્શન એડ થયેલો જોવા મળશે, જ્યાં તમે ચાર્ટને જુદી જુદી રીતે ફોર્મેટ કરી શકો છો। દાખલા તરીકે ચાર્ટ સ્ટાઇલની અંદર જુદી જુદી ચાર્ટ્સ માટેની પ્રી ડિફાઇન સ્ટાઇલ આપેલી છે, જેમાંથી તમે કોઈ પણ સ્ટાઇલ તમારા ચાર્ટમાં અપ્લાય કરી શકો છો। ચેન્જ કલર ઓપ્શન દ્વારા તમે ચાર્ટનો કલર ચેન્જ કરી શકો છો, દરેક કલર માટે પણ જુદી જુદી ચાર્ટ સ્ટાઇલ તમે એપ્લાય કરી શકો છો। ડેટા એડિટ કરવા માટે એડિટ ડેટા ઓપ્શન પર ક્લિક કરી તમે ફરીથી ચાર્ટનો ડેટા મોડિફાઈ કરી શકો છો। ચાર્ટનો ટાઈપ બદલવા ચેન્જ ટાઈપ ઓપ્શન પર ક્લિક કરવાથી તમે ચાર્ટનો ટાઈપ બદલી શકો છો,
एड चार्ट एलिमेंट ऑप्शन द्वारा तमे चार्ट में जुदा जुदा एलिमेंट्स एड करी शको छो। क्विक लेआउट ऑप्शन द्वारा पण चार्ट नो लेआउट तमे झड़प थी बदली शको छो।